અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો દક્ષિણ કુવેતમાં સ્થળાંતર કામદારોના રહેઠાણની ઇમારતમાં આગ લાગવાનો બનાવ બનતા 40 ભારતીયોના મોત થયા હતા. સાથે જ દુર્ઘટનામાં 12 જેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. આ ઇમારત એમબીટીસી દ્વારા બનાવવામાં આવી હતી, જે કુવેતનો સૌથી મોટો બાંધકામ જૂથ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે મંગાફ શહેરમાં 6 માળની ઇમારતના રસોડામાં સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 6 વાગે આગ લાગી હતી. ક્રિમિનલ એવિડન્સના મહાનિર્દેશક મેજર જનરલ ઈદ અલ ઓવેહાને પ્રારંભિક મૃત્યુઆંક 35ની પુષ્ટિ કરી હતી. 6 વધુ પીડિતો બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. કુવેતના આંતરિક પ્રધાન શેખ ફહાદ અલ યુસુફ અલ સબાહે પોલીસને મંગાફ બિલ્ડિંગના માલિકને પકડવાનો આદેશ આપ્યો હતો. તો કુવેત અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ હવે શરૂ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર કુવેત જવાના છે. તો કુવેત જઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. કુવેતમાં જે અગ્નિકાંડ સર્જાયો, જેમાં 41 ભારતીય સહિત 49 લોકો મોતને ભેટ્યા છે. ભારતીયોના મૃતદેહને ભારત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવવાની છે. કુવેતમાં મજૂર કેમ્પમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 41 ભારતીયોના મોત થઈ ચૂક્યા છે.